અમદાવાદ ખાતે હર્ષનાર ઇન્ટરનેશનલ દ્વારા વિદેશી ભણતર માટે જતા વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ હાજર રહ્યા હતા. હર્ષનાદ ઇન્ટરનેશનલ દ્વારા વિદેશ ભણતર માટે જતા વિદ્યાર્થીઓ માટે સેમિનારનું ટાગોર હોલ પાલડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષનાદ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિદેશમાં ભણતર સાથે તેની તૈયારીઓ અને વિદેશમાં સ્થાયી થવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 700થી વધારે વિદ્યાર્થીઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો અને તેમને વિદેશમાં ભણવા અને સ્થાયી થવા માટે જ્ઞાન મેળવ્યું હતું. હર્ષનાદ ઇન્ટરનેશનલે વિદેશ ભણતર અને આઇટલ્સ કોચિંગ માટે એક જાણીતું નામ છે. આ સેમિનારમાં વિદ્યાર્થીઓ વિદેશમાં જતા પહેલાં કરવી પડતી તૈયારી પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓને પોતાના સ્ટુડન્ટ વિઝા મળી ગયા હોય તેમને ઘણા બધા પ્રશ્નો રહેતા હોય છે. આ પ્રક્રિયા વિશે સમજાવવા માટે જ હર્ષનાદ ઇન્ટરનેશનલ દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમને વિઝા મળ્યા પછી શું કરવું, આગળની પ્રક્રિયા કેવી રીતે કરવાની, વિદેશમાં પહોંચ્યા પછી શું કરવું, ઇમિગ્રેશનના સવાલો જવાબો કેવી રીતે આપવા, પરમેનન્ટ વિઝા કેવી રીતે મેળવવા, પાર્ટ ટાઈમ જોબ કેવી રીતે મેળવવી, કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા વગેરે બાબતો વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. જેઓ આ સેમિનારમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા તેમને વિદ્યાર્થીઓને તેમના વિદેશ જવાને લાગતા સવાલોના જવાબો આપ્યા હતા, તેમજ તેમના વિઝાને લઈને તદુપરાંત તેમના ભણતરના વિષયને લઈને કોઈ પ્રશ્ન હોય તેના નિવારણ માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેથી વિદ્યાર્થી તેમજ તેમના વાલીને પણ કઈ સમસ્યા હોય તો એ દૂર કરી શકાય. ધ્વનિ પંચાલ, જેડેશ ટીવી, અમદાવાદ. કેમ છો દોસ્તો, આજે હર્ષનાદ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ જે અમદાવાદમાં સ્થિત કંપની છે આઈએલટીએસ અને સ્ટુડન્ટ વિઝા માટે, એમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે હું નીરવ શાહ પોતે અહીંયા એક સેમિનારનું અમે ટાગોર હોલમાં આયોજન કર્યું હતું. એ સેમિનાર એ બાબતે હતો કે આજે વિદેશ ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓને ઘણીવાર વિઝા લીધા પછી બી ઘણી બધી તકલીફો પડતી હોય છે. ડોક્યુમેન્ટ અહીંયાથી કયા લઈ જવા, કેટલી વસ્તુઓ લઈ જવાય, વજન કેટલું લઈ જવું, ઉતર્યા પછી એરપોર્ટ ઉપર ક્વેશ્ચન કેવા પૂછવામાં આવશે, ત્યાં ગયા પછી મારું એડમિશન કન્ફર્મ છે કે કેમ એ મને કેમ નહીં ખબર પડે, મારે ઇન્ડિયામાં મારા પેરેન્ટ્સનો કોન્ટેક કરવો હોય ઉતરીને તરત તો કેવી રીતે કરી શકાય, કોલેજમાં રજિસ્ટર કેવી રીતે કરી શકાય, આ ઘણા. અને પાંજરાપોળ આઈઆઈએમ રોડ ઉપર બ્રાન્ચ ધરાવે છે, એમના દ્વારા આ સેમિનારનું આયોજન વાલી અને સ્ટુડન્ટ બંનેને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તો આજે જ અમારો જે આ સેમિનાર હતો એમાં 750થી ઉપર સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ આવ્યા હતા અને ઘણો સક્સેસફુલ રહ્યો. વરસાદ હોવા છતાં બી ક્લાયન્ટ તરીકે નહીં પણ એક ફેમિલી, હર્ષનાથ ફેમિલી તરીકે એ લોકો આવ્યા અને એમણે ઘણી બધી માહિતી લીધી. તો વિદેશ જવા માટે જે બી વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એમને હર્ષનાદ ઇન્ટરનેશનલ તરફથી આ ગાઈડન્સ કાયમ મફત અને જરૂરી છે એટલે આપવામાં આવે છે. થેન્ક યુ. વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ માટે અત્યારે ગુજરાત સરકાર દ્વારા બી એક વિદેશ ભણતર સહાય યોજના સ્ટાર્ટ કરવામાં આવી છે, જેની માહિતી બહુ ઓછા બાળકોને છે. ગુજરાત સરકાર વિદેશ જવા જે બી વિદ્યાર્થી માંગતું હોય એને 4% વ્યાજે એજ્યુકેશન લોન આપે છે. એના માટે એમની એક પદ્ધતિ છે કે એક પ્રોસિજર છે કે તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અથવા તો સચિવાલયમાં જઈને એનું ફોર્મ મેળવી શકાય છે અને એ એપ્લાય કરો તો 15 દિવસથી 20 દિવસની અંદર એનો પરિપત્ર તમને જવાબ પેટે મળતો હોય છે. એ સિવાય આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ બી કેનેડિયન એમ્બેસી સાથે એટલા બધા સારા ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે કે આપણા સ્ટુડન્ટને ત્યાં ગયા પછી કોઈ તકલીફ ન પડે એના માટે ભારત સરકાર બી સતત એના પ્રયત્નમાં રહેતી હોય છે. કારણ કે હવે એમને બી ખબર છે કે સ્ટુડન્ટ્સ બહુ વધી ગયા છે જવા માટે, તો સ્ટુડન્ટની ત્યાં ગયા પછીની સેફટી બી એક ઇન્ડિયન હાઈ કમિશન બી ઊભી કરે છે. જેમ કે માનો કે હું ત્યાં કેનેડામાં ગયો અને મારો પાસપોર્ટ ખોવાઈ ગયો, ઇન્ડિયન પાસપોર્ટ છે, તો મારે કોનો સંપર્ક કરવો? તો સૌથી પહેલું તમારી મદદમાં ઇન્ડિયન હાઈ કમિશન આવે છે. તો આ રીતની ઘણા બધા મદદરૂપ એમના પ્રયાસો છે જે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિદેશ જવા માંગતા